नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु हार्दिक स्वागत छे। आपणे धोरण 12 एकाउंटमां भाग 1 एमां छेल्लुं आपणे 7मुं प्रकरण भागीदारी पेढीनुं विसर्जन एनो आपणे अभ्यास करी रह्या छे। एमां छेल्ले आपणे स्वाध्यायना जे प्रश्नो छे त्यां सुधी आपणे पहोंच्या छे। तो स्वाध्यायनी अंदर जे पहलो प्रश्न आपणे वैकल्पिक प्रश्नो होय छे तो ए तमारी पाकी बुक जे छे एमां एना जवाब जे छे ए प्रश्नो साथे तमे लखी नाखजो। त्यारबाद आपणे बीजो प्रश्न जे एक गुणना टूंका प्रश्नो होय छे स्वाध्याय जे छे तमारा पाठ્યપુસ્તકમાં પેજ નંબર 310 ઉપર એની માહિતી છે। તો એ રીતે આપણે એની ચર્ચા કરી હતી। પહેલો અને બીજો જે પ્રશ્ન છે, પહેલો આપણે વૈકલ્પિક પ્રશ્નો અને બીજો આપણે એક ગુણના ટૂંકા જે પ્રશ્નો છે એની આપણે અગાઉ ચર્ચા કરી હતી એના વિશે। હવે આજે આપણે આગળ પ્રશ્ન નંબર 3 જે છે એના વિશે આપણે જોઈશું। એમાં આપણે જે કીધું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે તમને મેં એ પણ જણાવ્યું હતું કે આપણે આ જે પ્રકરણ છે એમાં બોર્ડમાંથી 3 ગુણના જે પ્રશ્નો છે એ પૂછાય છે અને એક એક ગુણના જે પ્રશ્નો છે એની આપણે વાત કરી હતી। પ્રશ્ન જે એક ગુણનો વૈકલ્પિક પ્રશ્ન, એક ગુણનો ટૂંકો પ્રશ્ન અને 3 ગુણના બે પ્રશ્નો, એટલે કુલ આપણે 8 ગુણનું એનું વેઇટિંગ છે આ પ્રકરણનું ગુણભાર। તો હવે જે આપણે પ્રશ્ન નંબર 3 જે છે, તો ત્યાર પછીના જે બધા આપણે જે કંઈ થિયરી કે થોડા પ્રેક્ટિકલ એવા જે કંઈ પ્રશ્નો આવે એ બધા પ્રશ્નો આપણા માટે ખાસ અગત્યના છે। તો આપણે પ્રશ્ન નંબર 3 જે છે એમાં જે આપણને કીધું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો એમાં પહેલો પ્રશ્ન આપણને કીધું છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે આપણે કયા ખાતા જે છે તૈયાર કરવામાં આવે છે। તો આપણે આગળ થિયરીમાં એની વાત કરી છે કે ભાગીદારી પેઢીના વિસર્જનના જે હિસાબો છે એનું જે માળખું છે એમાં આપણે પહેલું માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે, બીજું આપણે ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા હોય અસ્તિત્વમાં તો ચાલુ ખાતા, ત્યારબાદ આપણે ભાગીદારો જે પેઢીને લોન આપી હોય તો જરૂરિયાત પ્રમાણે ભાગીદારોના લોન ખાતા જે છે એ અલગ બનાવવામાં આવતા હોય છે, અને છેલ્લે આપણે રોકડ અને બેંક ખાતું, આમ 4 ખાતા જે છે એ તૈયાર કરવામાં આવે છે વિસર્જનના હિસાબોમાં। તો આપણો જવાબ એ આવશે। પછી જુઓ બીજો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત જે છે એ કેવા સંજોગોમાં હુકમ કરી શકે છે। તો આપણે થિયરીમાં એની ચર્ચા કરી છે। તમારા આ જે આપણું પાઠ્યપુસ્તક છે એમાં અદાલત દ્વારા જે વિસર્જન થાય છે એના બધા સંજોગો જે છે એ આપણને આપેલા જ છે કે ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય અથવા સ્થિર મગજનો જાહેર થાય, પેઢીનો જે ધંધો છે એ ગેરકાયદેસર બની, પેઢીનો કોઈ ભાગીદારો હોય તો પેઢીની હિત વિરુદ્ધ એનું વર્તન કરે, તો આવી કોઈ પણ એવી લીગલની બાબત હોય તો એ અદાલત દ્વારા પેઢીનું વિસર્જન થઈ શકે છે અને અદાલત જે છે એ એવા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે, જુઓ ટૂંકનો જ લખો માલ મિલકત નિકાલ ખાતું, તો આપણે એની પર થિયરીમાં ચર્ચા કરી છે। પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે પેઢીના જે મિલકતો અને દેવાઓના તમામ જે ખાતાઓ જે છે એને બંધ કરી અને એનો નિકાલ કરવા માટે જે ખાતું આપણે તૈયાર કરવામાં આવે છે એને માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે। આમ માલ મિલકત નિકાલ ખાતું બનાવવાની આપણે બે પદ્ધતિઓ છે એની પણ આપણે વાત કરી હતી। તો જે પ્રથમ પદ્ધતિ છે એમાં પેઢીની બધી મિલકતો અને બધા દેવાઓના ખાતાઓ એકસાથે બંધ કરવામાં આવે છે અને મિલકતોની જે કંઈ ઉપસ્થા એ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે અને પછી એમાંથી બધા દેવા જે છે એ ચૂકવવામાં આવે છે અને છેલ્લે માલ મિલકત નિકાલ ખાતામાં જે કંઈ નફો કે નુકસાન આવે એ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવે છે। તો માલ મિલકત નિકાલ ખાતું જે છે એ તૈયાર કરવાની જે બે પદ્ધતિઓ છે, બીજી જે પદ્ધતિ છે એમાં પેઢીની દરેક મિલકત અને દરેક જે દેવા હોય એનું અલગ અલગ ખાતા બનાવવામાં આવે છે
અને એ પ્રમાણે એનો જે નિકાલ થાય એની નોંધમાં થાય છે પછી જે તે ખાતાની જે કંઈ બાકી હોય એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે તો આ રીતે આપણે બંને પદ્ધતિઓ જે છે એની આપણે વાત કરી હતી એટલે પહેલી જે પદ્ધતિ છે એની ગણતરી જે છે એ સેલની છે જ્યારે બીજી જે પદ્ધતિ છે તો એમાં દરેક મિલકત અને દરેક દેવાનું ખાતું આપણે અલગ બનાવવું પડે છે એટલે એમાં કામનું જે ભારણ છે એ વધી જતું હોય છે સ્વાભાવિક રીતે તો આપણે એક માલ મિલકત નિકાલ ખાતા વિશે આપણે થિયરીકલી વાત કરી છે ત્યારબાદ આપણે ચોથું છે એવો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની જે બાકીઓ છે તો એનો નિકાલ કેવી રીતે કરશો એટલે ભાડે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે આપણે જે બાકીઓ આપણને આપી છે એનો નિકાલ કરવાની એ વાત છે તો અત્યારે તમે એની નોંધ જે છે એ તમારી કોઈ પણ બુક છે એમાં કરી પછી તમે એને બાકી બુકમાં જે વ્યવસ્થિત તમે પ્રશ્નોના બધા જવાબ લખો તો એમાં ક્રમ પ્રમાણે પછી લખી નાખજો તો એમાં જે આપણે પ્રશ્ન ત્રીજો જે છે પ્રશ્નોના જવાબ અને એમાં આપણે ચોથો પ્રશ્ન જે છે કે જે બાકીઓ આપણને આપી છે એનો નિકાલ કેવી રીતે થાય એનો નિકાલ આપણને કીધો છે એમાં જો સૌથી પહેલું જે આપણને આપ્યું છે સામાન્ય જે બાકી છે તો સામાન્ય અનામત એ વેચણી પાત્ર અનામત છે આપણે ભાગીદારી પેઢીનું જ્યારે પુનર્ગઠન થાય ત્યારે આપણે જોયું પ્રવેશ અને નિવૃત્તિમાં કે સામાન્ય અનામતની જે રકમ હોય એ ભાગીદારો વચ્ચે વહેંચાય છે એમના મૂડી કે ચાલુ ખાતામાં તો એ જ રીતે વિસર્જન વખતે પણ એનું જે ખાતું છે એ બંધ કરવા માટે ભાગીદારો વચ્ચે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હોય એ પ્રમાણમાં એમના મૂડી ખાતામાં કે ચાલુ ખાતામાં એ રકમ જે છે એ જમા એને આપવામાં આવે છે એટલે સામાન્ય અનામત જે છે એ ભાગીદારો જે છે ભાગીદારોની એમના નફા નુકસાનના પ્રમાણમાં એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ પ્રમાણે પ્રમાણમાં એમના મૂડી અથવા તો ચાલુ ખાતે વેચી આપવામાં આવે છે સામાન્ય અનામત હોય તો વિસર્જન વખતે એનો જે નિકાલ છે એ આપણે એ રીતે થાય છે જેમ આપણે પુનર્ગઠનમાં એને વેચતા એ જ રીતે એ વેચાઈ જાય છે પછી બીજું જે આપણને આપેલું છે રોજગાર રોકાણ વધઘટ બધું તો એ પણ આપણે વેચણી પાત્ર જ અનામત છે એટલે એ પણ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં જે છે એને વેચી આપવામાં આવે છે રોકાણ સામે ઊભું કરેલું અનામત છે રોકાણ વગર બંધો તો એની પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચણી થઈ જાય છે વેચીને આપણે એના મૂડી અથવા તો ચાલુ ખાતે એને જમા કરવામાં આવે છે સામાન્ય અનામતની જેમ જ આપણે એને વેચીએ છીએ અને એને મૂડી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપણે એ રકમ આપણે જમા આપી દઈએ છીએ પછી છે જો કારીગર અકસ્માત વળતર બનવું તો એની પણ એ જ રીતે આપણે એનો નોંધ થશે કારીગર અકસ્માત વળતર બન્યો તો એમાં પણ આપણે એ જ રીતે લખી દેવું બરાબર એટલે પરીક્ષામાં પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું કે કારીગર અકસ્માત વળતર ભંડોળ જે છે એ પણ એક વેચણી પાત્ર જ અનામત છે એટલે જેમ આપણે સામાન્ય અનામત
કે રોકાણ પર ગઠબંધો જેમ આપણે ભાગીદારો છે એમને એમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપીએ છીએ એમ જ એ વેચાઈ જાય છે અને એમના મૂડી કે ચાલુ ખાતે જમા થાય છે. પછી આપણને આપ્યું છે જુઓ પ્રોવિડન્ટ ફંડ, તો પ્રોવિડન્ટ ફંડ એ આપણે દીધું છે. પ્રોવિડન્ટ ફંડ એટલે એ પેઢીનું દેવું છે. તો આપણે જે ત્રાહિક પક્ષનું દેવું ગણાય તો એ દેવું એનું ખાતું જે છે એ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ અને એને બંધ કરવામાં આવે છે અને ત્યારબાદ પછી એ દેવું જે છે એને મિલકતોની ઉપજમાંથી એ દેવું છે એ ચૂકવવામાં આવતું હોય છે. એટલે માલ મિલકત નિકાલ ખાતે એનું ખાતું જે છે બરાબર પ્રોવિડન્ટ ફંડ જે છે એ દેવું છે. એટલે આપણે એ રીતે લખવાનું કે આ દેવું હોવાથી માલ મિલકત નિકાલ ખાતે નિકાલ ખાતે લઈ જઈએ અને આપણે એનું ખાતું બંધ કરીએ છીએ એની એ રીતે એની હિસાબી આમનો જે છે એ રીતે થાય છે. પછી આપણને કીધું નફા નુકસાન ખાતાની અંદર બાકી તો એ એકત્રિત ખોટ છે તો એ ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં આપણે વેચાય છે. પુનર્ગઠનમાં આપણે નફા નુકસાન ખાતાની અંદર બાકી હોય કે જમા બાકી હોય જે પાકા સરવૈયામાં આપણને આપેલી હોય તો આપણે એને ભાગીદારો વચ્ચે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એમાં આપણે વેચતા. તો જો ખોટ હોય તો એમાં ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર થાય છે, પણ જો જમા બાકી હોય નફો એ જમા થાય આપણે મૂડી કે ચાલુ ખાતે. તો એ રીતે આપણે નફા નુકસાન ખાતું જે છે નફા નુકસાન ખાતું અને એની આપણે ઉધાર વાતું છે ખોટ. તો એ ખોટ જે છે એ પેઢીના જે ભાગીદારો છે તો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં એને વેચી નફા નુકસાનના પ્રમાણમાં વેચી એમના મૂડી અથવા તો ચાલુ ખાતે જે છે એ ઉધાર કરવામાં આવે છે. કારણ કે એકત્રિત ખોટ છે એટલે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે એ ઉધાર થાય છે. પછી આપણે આગળ છે છેલ્લું ઘસારા ફંડ. તો ઘસારા ફંડ એ આપણે એક વિશિષ્ટ પ્રકારનું અનામત છે. ઘસારા ફંડ હોય, ખાલ ખાતે અનામત હોય, વટાવ અનામત હોય, તો આ અનામતો એવા છે કે જેની આપણે વેચણી કરતા નથી એટલે એનું ખાતું જે છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ અને બંધ કરવામાં આવે છે. ઘસારા ફંડ એક અનામત છે, એની જમા બાકી તો એનું ખાતું ઉધાર થાય ઘસારા ફંડ ખાતે અને માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે એ પેઢી માટે એક પ્રકારનો સીધો ફાયદો જ ગણાય છે. તો એનું ખાતું જે છે એ આપણે માલ મિલકત નિકાલ ખાતે એનું ખાતું જે છે એ બંધ કરવામાં આવે છે અનામત બરાબર. તો એ રીતે આપણે લખી દીધું કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને એનું ખાતું જે છે બંધ કરવામાં. તો આપણે પ્રશ્ન નંબર 4 જે છે એમાં જે બધી બાકીઓ આપણને આપી હતી કે એનો નિકાલ કેવી રીતે થાય તો એ આપણે જોયું. બાકીઓનો નિકાલ આપણે કેવી રીતે કરી શકીએ છીએ એટલે સામાન્ય અનામત હોય, રોકાણ વગર ભંડોળ હોય કે કારીગર અકસ્માત વગર ભંડોળ હોય તો એ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે, એમના મૂડી કે ચાલુ ખાતે જમા થાય છે. પણ જો પેઢીનું કોઈ દેવું હોય એટલે કે પ્રોવિડન્ટ ફંડ હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય કે એવી રીતે કોઈ પણ દેવું હોય, લેણદારો દેવી હુંડી, તો આ તમામ જે દેવા છે એ દેવા જે છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ અને એનું ખાતું જે છે એ બંધ કરવામાં આવે છે. એ રીતે નફા નુકસાન ખાતાની માનો કે ઉધાર બાકી કે જમા બાકી હોય
તો એ પણ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. અને છેલ્લે આપણે જોયું ઘસારા ફંડ, એટલે ઘસારા ફંડ હોય, ગાલ ખાતા અનામત હોય, વટાવ અનામત હોય કે એવું કોઈ વિશિષ્ટ અનામત હોય કે જે વેચણી પાત્ર નથી, તો એ વેચણી પાત્ર ન હોવાથી આપણે એને માલ મિલકત નિકાલ ખાતે સીધું જ એનું ખાતું જે છે એ બંધ કરવામાં આવે છે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 3 જે છે એમાં ચોથો પ્રશ્ન જે બાકીઓ વિશે આપણે જોયું. ત્યારબાદ જો આગળ 5મો જે પ્રશ્ન છે તો એમાં આપણને કીધું છે કે ભાગીદારી પેઢીના વિસર્જનને લગતી ખોટ અને નુકસાન અંગેની કાનૂની જે જોગવાઈઓ છે તો એ જણાવો. તો એ જોગવાઈઓ આપણને આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે. અને ખોટ કે નુકસાન હોય તો સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે ભાગીદારો છે એમની જવાબદારી જે છે એ અમર્યાદિત છે. તો અમર્યાદિત હોવાથી જો ખોટ કે નુકસાન હોય એકત્રિત જે ભૂતકાળનો જે કંઈ ખોટ કે નુકસાન હોય તો પેઢી પાસે જો અત્યારે નફો હોય તો એની સામે માની વળવામાં આવે, અને જો પેઢી પાસે નફો ન હોય તો ભાગીદારોની જે મૂડી છે તો એની સામે એને માની વળવામાં આવે છે. અને છતાં મૂડી પણ માનો કે જો અપૂરતી હોય તો પછી ભાગીદારોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ એ ભોગ જે છે એ ભોગવવી પડે છે. તો થિયરી જે આપણે આગળ આપી છે તમારા પાઠ્યપુસ્તકમાં એમાં તમે જોશો તો ખોટ કે નુકસાનની જોગવાઈઓ જે કાનૂની જોગવાઈઓ છે એ આપેલી છે. તો એ રીતે એનો જવાબ જે છે લખી નાખ્યો. ત્યારબાદ આપણને કહ્યું છે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો એ થિયરીમાં આપણે પ્રક્રિયા મેં તમને લખાવી છે. જ્યારે ભાગીદારી પેઢી છે એનું જ્યારે વિસર્જન થાય તો સૌ પ્રથમ પેઢીની બધી મિલકતો છે, દેવા છે કે જે બિનવેચેલી પાત્ર અનામતો છે, તો એના બધા ખાતા જે છે સૌ પ્રથમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈ અને બંધ કરવામાં આવે છે. ત્યારબાદ પેઢીની મિલકતો જે છે એની જે ઉપજ જે છે એમાંથી પછી બધા દેવા ક્રમ પ્રમાણે ચૂકવવામાં આવે છે. એમાં દેવા આપણે ચૂકવી તો એમાં સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે. ત્યારબાદ પેઢીના બાહ્ય પક્ષના દેવા ચૂકવવામાં આવે છે, એના પછી આંતરિક દેવા ચૂકવવામાં આવે છે, અને પછી જો છેલ્લે રકમ બધી તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની બાકીઓ જે છે એને પરત કરવામાં આવે છે. અને છતાં પણ જો રકમ વધે તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવે છે, અને એ રીતે પછી પેઢીનું વિસર્જન થાય છે. તો એની નોંધ પણ આપણે કરી હતી અને આપણા પાઠ્યપુસ્તકમાં પણ વિસર્જનની વિધિ કે પ્રક્રિયા છે એ આપેલી છે, તો એને વાંચીને પણ તમે સમજી શકો છો. તો આપણે પ્રશ્ન નંબર 3 જે છે તો એની આપણે વાત કરી. ત્યારબાદ થિયરીમાં જુઓ પ્રશ્ન નંબર 4 આપણે છે. તો આપણને કીધું, પહેલો પ્રશ્ન આપણને એમ કીધું છે કે તફાવત છે જો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ. તો એની આપણે થિયરીમાં મેં તમને લખાવ્યું છે. પહેલી જે પદ્ધતિ છે એમાં પેઢીની બધી મિલકતો અને બધા દેવા એના ખાતા બધા એકસાથે બંધ થાય છે માલ મિલકત નિકાલ ખાતામાં, અને એ રીતે પછી એનો નિકાલ થાય છે. જ્યારે બીજી જે પદ્ધતિ છે એમાં પેઢીની દરેક મિલકતો અને દેવાના ખાતા અલગ બનાવવામાં આવે છે, અને દરેક મિલકત અને દરેક દેવાનો જે નિકાલ થાય એ પછી જે તે ખાતામાં નોંધાય, અને છેલ્લે પછી ખાતાની જે બાકી હોય એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે બધા બાકીઓ, અને એ બાકીઓ ઉપરથી માલ મિલકત નિકાલ ખાતું બને છે. એટલે એમાં આપણે બધા ખાતા વધારે બનાવવા પડે બીજી પદ્ધતિમાં, એટલે કામનું ભારણ જે છે એમાં વધી જતું હોય છે. તો બંને પદ્ધતિનો તફાવત જે છે એની આપણે અગાઉ ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે એના પછીનો જુઓ બીજો પ્રશ્ન જે છે કે પેઢીના વિસર્જન સમયે પાકા સપૈયામાં ચોપડે નહીં નોંધાયેલી મિલકતની ઉપજ મળ્યો અને નહીં નોંધાયેલ દેવું આપણે ચૂકવવું પડ્યું, તો એનો હિસાબી નિકાલ જે છે એ કઈ રીતે કરશો સમજાવો. તો આપણે એની જે આમ નોંધો આપણે હિસાબી અસરો લખી હતી, તો એમાં આપણે જોયું છે કે પેઢીની ચોપડે કોઈ ન નોંધાયેલી મિલકત હોય એની આપણને ઉપજ મળે તો એ આપણે માલ મિલકત નિકાલ ખાતે જમા એને કરવામાં આવે છે. એટલે ચોથો આપણો જે પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ
એમાં આજે આપણે બીજો પ્રશ્ન છે, તો જે નહીં નોંધાયેલી મિલકત જે છે, ચોપડે આપણે નોંધી જ નથી અને એની ઉપજ મળી તો એની આમદ આપણે એવી રીતે થાય છે, ન નોંધાયેલી મિલકતની ઉપજ આપણને મળે, ઉપજ મળે તો આપણે રોકડ ખાતું ઉધાર થાય છે, અને આપણે એની ઉપજ મળી તો રોકડ ખાતે ઉધાર એ આપણે માલ મિલકત નિકાલ ખાતે એ રકમ જે છે એ જમા કરવામાં આવે છે, એટલે આ એની એક હિસાબી નોંધ છે. તો આપણે એને શબ્દોમાં પણ લખી શકીએ કે વિસર્જન વખતે આપણને ન નોંધાયેલી મિલકત હોય અને એની ઉપજ આપણને મળે તો એ રકમ રોકડ ખાતે ઉધાર થાય છે, કારણ કે એ પેઢી માટે એક પ્રકારનો ફાયદો જ છે, અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય છે. પછી આપણને સાથે કીધું છે કે ન નોંધાયેલી દેવું હોય ને આપણે ચૂકવવું પડે, તો પેઢી માટે જવાબદારી ચૂકવવાની થઈ ગયું, તો આના કરતાં એની ઉલટી નોંધ થશે, ન નોંધાયેલું દેવું આપણે ચૂકવવું પડે, ન નોંધાયેલું દેવું ચૂકવવામાં આવે તો એની નોંધ આપણે, તો એ ન નોંધાયેલું દેવું આપણે ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતું જે છે એ આપણે ઉધાર થશે, માલ મિલકત નિકાલ ખાતું ઉધાર એ આપણે રોકડ કે બેંક ખાતું એમાં જમા થશે. તો આ રીતે આપણે એની જે હિસાબી અસર છે એ ખ્યાલ રાખવા, કે જો ન નોંધાયેલી મિલકત હોય એની આપણને ઉપજ મળે તો રોકડ ખાતું ઉધાર થાય, માલ મિલકત નિકાલ ખાતું જમા થાય, અને કોઈ પણ એવું ન નોંધાયેલું દેવું કે જવાબદારી આપણે ચૂકવવાની થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય, રોકડ અથવા બેંક ખાતું છે એ જમા થાય છે. એના પછી આપણે જોઈએ તો એના પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે વિસર્જનના સંજોગોમાં પાઘડીની વિવિધ સંજોગોમાં આપવામાં આવતી અસર જે છે એ આપણે સમજાવ. તો પાઘડી એ આપણે જાણીએ છીએ કે અદ્રશ્ય મિલકત છે પાઘડી. તો પાઘડી જે છે આમ તો થિયરીમાં પાઘડી વિશે આપણને આપેલું છે, પાઘડીની વિવિધ સંજોગોમાં આપવામાં આવતી અસર. એટલે વિસર્જન વખતે જો પેઢીનું પાકું સરવાયું છે એમાં આપણે જો પાઘડી ખાતું આપણને આપેલું હોય તો આપણે જે પેઢીની બધી મિલકતોના ખાતા આપણે બંધ કરીએ છીએ તો એની સાથે પાઘડીનું ખાતું આપણે બંધ કરીએ, સ્વાભાવિક વસ્તુ છે બરાબર. કે પાઘડી ખાતું જે છે એ આપણને આપેલું હોય તો સૌ પ્રથમ આપણે પાઘડી ખાતું બંધ કરવું, બંધ જે આપણે કરીએ બંધ કરવામાં તો એની નોંધ આપણે જે બધી મિલકતોના ખાતા આપણે બંધ કરીએ છીએ એમ જ થશે. તો પાઘડી ખાતું, પાઘડી આપણે મિલકત છે એની ઉધાર બાકી હોય તો એનું ખાતું જમા થાય, અને માલ મિલકત નિકાલ ખાતું છે એ ઉધાર થાય, તો પાઘડી ખાતું આપણે બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ આપણે પાઘડી ખાતે, પાઘડી ખાતે તો પાઘડીનું ખાતું જે છે એ આપણે બંધ થયું. હવે પાઘડી એક અદ્રશ્ય મિલકત છે, આપણે જે કંઈ અદ્રશ્ય મિલકતો હોય પાઘડી પેટન કોપીરાઇટ ટ્રેડમાર્ક, તો હવે વિસર્જન વખતે શું છે કે આપણે એનું ખાતું બંધ કર્યું, હવે એની ઉપજની જે વાત છે તો જો એની ઉપજ વિશે આપણને માહિતી આપી હોય તો આપણે એની ઉપજની નોંધ કરવાની, અને જો એની ઉપજ વિશે માહિતી આપણને ન આપી હોય એનું કંઈ ઉપજે એમ કશું કીધું ન હોય તો પછી એની કોઈ હિસાબી નોંધ થતી નથી, એટલે એ પેઢી માટે એક પ્રકારનું પછી નુકસાન જ ગણાય છે. તો જો પાઘડીની ઉપજ વિશે માહિતી આપી હોય, પાઘડી જે છે એની ઉપજ જે છે એ આપણને આપી હોય તો આપણે એની નોંધ જે છે એ આપણે અન્ય મિલકતોની જેમ જ એની નોંધ થશે કે રોકડ કે બેંક ખાતે ઉધાર
लागणी હોય કે પેટન્ટ હોય કે ગમી તેવી કોઈ અદ્રશ્ય મિલકત હોય તો એની ઉપજ વિશે જો આપણે માહિતી આપી હોય તો આપણે એની નોંધ જે અન્ય મિલકતોની ઉપજ આપણે મળે છે એમ જ થશે અને જો ઉપજ વિશેની કોઈ માહિતી માનો કે આપણે નથી આપી તો આપણે એનું કશું ઉપસ્થિત નથી એમ માની અને પછી એની કોઈ નોંધ કરવાની હોતી નથી એટલે પાંગળીની ઉપજ વિશે ઉપજ વિશે કોઈ માહિતી ના આપી હોય ના આપી હોય તો આપણે ઉપજની નોંધ લઈ છે ઉપજની કોઈ નોંધ થતી નથી તો આ એક જે બાબત છે એ દરેક અદ્રશ્ય મિલકતને લાગુ પડે છે એવું નહીં કે પાઘડી કોઈ પણ એવી આપણે અદ્રશ્ય મિલકત હોય પેટન્ટ હોય કોપીરાઇટ હોય તો એ દરેક મિલકતને આ બાબત લાગુ પડે છે અહીંયા આપણને પાઘડી કીધી છે તો જો જે વિસર્જનમાં જે પાકું સરવૈયું આપણને આપ્યું હોય એમાં અદ્રશ્ય મિલકત આપણને આપી હોય પાઘડી કે પેટન્ટ તો એનું ખાતું પહેલાં આપણે મિલકત નિકાલ ખાતે બંધ થાય પછી એના ઉપજ વિશે જો આપણને કીધું હોય કે એનું ઉપજ્યા પાઘડી તો આપણે એની નોંધ થાય છે માનો કે આપણને પાઘડી ખાતું આપ્યું નથી છતાં પણ એવું કીધું હોય કે પાઘડીને એટલા ઉપજ્યા તો પણ એની સીધી રીતે આપણે એ જ નોંધ થાય છે અને જો પાઘડીનું ખાતું આપ્યું છે છતાં પણ આપણને એની ઉપજ વિશેની કોઈ માહિતી નથી આપી તો પછી એની ઉપજની નોંધ જે છે એ થતી નથી પાઘડીનું ખાતું આપ્યું હોય તો આપણે બંધ તો કરવું જ પડે તો બંધ તો થાય છે ખાતું બરાબર પણ જો ઉપજ વિશે આપણને પછી કોઈ સૂચના ન આપી હોય તો આપણે એનો મતલબ એમ થાય કે એનું કશું ઉપજતું નથી તો ઉપજ વિશે કોઈ નોંધ થતી નથી તો આ રીતે જુઓ જે સ્વાધ્યાયમાં આપણે ટૂંકા પ્રશ્નો છે તો આજે આપણે અહીંયા અટકીએ છીએ અને ફરી વાર જ્યારે આપણે મળીએ ત્યારે આગળના જે પ્રશ્નો આપણે બાકી છે પ્રશ્ન નંબર 4માં આપણે પાઘડીનો જે મુદ્દો છે ત્રીજો પ્રશ્ન ત્યાં સુધી આપણે ચર્ચા કરી છે તો આગળના જે પ્રશ્નો છે એ આપણે ફરી ભાગ 5 જે છે એમાં આપણે મળીશું ત્યારે આપણે આગળના જે પ્રશ્નો છે એની ચર્ચા જે છે એ આપણે કરીશું એને સમજીશું અહીંયા આપણે અટકીએ છીએ અસ્તુ આભાર અને ધન્યવાદ વંદે માતરમ